નમસ્તે દર્શક મિત્રો, સર્જકો સાથે સાથ મારી આ કાર્યક્રમમાં હું ડોક્ટર સુધીર શાહ એડવોકેટ અને હું સંગીતા જોશી, અમે બેઉ સર્જકો આજે સાઠમારી કરવાના છીએ. હું સાઠમારી કરીશ કોની જોડે? આ સર્જક સંગીતા જોડે. અને કયા પુસ્તક માટે, કયા લખાણ માટે? તો આ વિશ્વ પ્રસિદ્ધ એન ફ્રેન્કની જે ડાયરી છે, જેનું ભાષાંતર વિશ્વની બધી જ ભાષાઓમાં થયું હતું પણ ગુજરાતીમાં નહોતું થયું, એનો અનુવાદ સંગીતા જોશીએ કરેલો છે. અને આ એક બીજી નાનકડી પુસ્તિકા મારી નજરે એન ફ્રેન્ક એણે લખી છે. એટલે આજે મને જે આ બે પુસ્તકો વાંચતા જે મનમાં જે બધા પ્રશ્નો ઊભા થયા હતા અને જે અકળામણો થઈ હતી, તો એ બધા માટે હું સંગીતાને સવાલો કરવાનો છું. પણ સૌથી પહેલા સુધીર, તારી એક વાત તો સાવ ખોટી છે કે હું આજે સર્જક તરીકે તે મને સંબોધી, જ્યારે કે આ જે પુસ્તક છે એનું સર્જન તો એન ફ્રેન્કે પોતે કર્યું છે. મેં સર્જન નથી કર્યું, મેં તો માત્ર અનુવાદ કર્યો છે. એટલે આજે તું મને સર્જક તરીકે ન બોલાવે તો સારું. નો, કે તું ખરેખર આ પુસ્તકની સર્જક છે. તે અનુવાદ કર્યો છે, હા, નો ડાઉટ અબાઉટ ઈટ. પણ જ્યારે આ પુસ્તક કોઈ પણ વાંચે છે ને, ત્યારે એમને એમ જ લાગે છે કે એન ફ્રેન્કે ગુજરાતીમાં જ આ લખેલું છે બધું. તે એટલી સુંદર ભાષા, તે અનુવાદ કર્યો છે, તે ટ્રાન્સલેશન નથી કર્યું, ભાષાંતર નથી કર્યું. અને મને ખબર છે, કારણ કે તું જ્યારે આ અનુવાદ કરતી હતી ત્યારે દિવસોના દિવસો સુધી હું બાગાની જ્યાં બેસીને તને જોયા કરતો હતો. તું રાતના 11, 12, 1, 2 વાગ્યા સુધી બધું સંશોધન કરે, નવા નવા શબ્દો કાઢે, પછી સુવાક્યો બહુ શોધી કાઢે, ગુજરાતીમાં જે કહેવતો હોય એ બધી જોડે, અને પછી જે અનુરૂપ હોય એ તું લખતી હતી. એટલે તે હકીકતમાં સંગીતા, આ એન ફ્રેન્ક એક કિશોરીની ડાયરીનું સર્જન કર્યું છે. અને તારા હસબન્ડ તરીકે મને એ વાતમાં બહુ જ ગર્વ થાય છે. દર્શક મિત્રો, સંગીતા જોશી મારી ધર્મપત્ની છે, મારી વાઇફ છે, એટલે હું નથી કહેતો. પણ આ જે પુસ્તક એને લખ્યું છે, જે એને મૂળ પુસ્તકનો અનુવાદ કર્યો છે, એ અદ્ભુત છે. મારા હિસાબે દરેકે દરેક ગુજરાતી ભાષી લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ. તમે જાણો છો કે વિશ્વમાં બાઇબલ પછી સૌથી વધારે વંચાતું પુસ્તક છે એન ફ્રેન્કની ડાયરી. અને એ એન ફ્રેન્કની ડાયરીનો અનુવાદ, એનું સર્જન મારી ધર્મપત્ની સંગીતા જોશીએ કર્યું છે. અને તમારે આ વાંચવું જ રહ્યું. તો સંગીતા, તે મને આ પુસ્તક લખતી હતી ત્યારે બહુ સતાવ્યું છે. કેટલાય દિવસો, કેટલાય કલાકો હું તારી સામે આપણે બેસી રહેતો ને તું લખ્યા કરતા. તો મને જણાવ કે તને આ પુસ્તકમાં એવો કેવો રસ પડ્યો કે તું બધું ભૂલી ગઈને આમાં આનો અનુવાદ કરવા લાગી ગઈ હતી. સૌથી પહેલા તો એ કહીશ કે આપણે ત્યાં છે ને હિસ્ટ્રીમાં, વર્લ્ડ હિસ્ટ્રીમાં બહુ બધું વધારે પડતું બતાડવામાં નથી આવતું. એટલે એન ફ્રેન્ક અને એની ડાયરી વિશે અને યહૂદીઓ ઉપર જે અત્યાચારો થયા છે એ બધા વિશે આપણે બહુ ઓછું જાણતા હતા. એટલે હું જ્યારે એમ્સ્ટરડેમ, હું અને સુધીર અમે બંને ફરવા ગયા ત્યારે મને એન ફ્રેન્ક વિશે કશી જ જાણ નહોતી, મને કંઈ જ ખબર નહોતી કે એન ફ્રેન્ક નામની કોઈ છોકરી અસ્તિત્વમાં હતી અને એણે આ પ્રમાણે આ અનુવાદ કર્યો છે અને એમાં એણે પોતાના અનુભવો લખ્યા છે. એટલે જ્યારે અમે લોકો એમ્સ્ટરડેમ ગયા અને એન ફ્રેન્ક હાઉસની મુલાકાત લેવા માટે, એના મ્યુઝિયમની મુલાકાત લેવા માટે સુધીર મને લઈ ગયો, ત્યારે અમે લોકોએ, ત્યારે મેં જાણ્યું કે એકચ્યુઅલી એ શું હતું. એકચ્યુઅલી એવું હતું કે જ્યારે યહૂદીઓ ઉપર
હિટલર ના અત્યાચારો ખૂબ વધી ગયેલા હતા ત્યારે એન ફ્રેન્ક એના કુટુંબ સાથે એક ભંડકિયા જેવા ઘરમાં એ પોતે ચાર અને એની સાથે બીજા ચાર મિત્રો એવી રીતે એ લોકો એક બીજું ફેમિલી એ રીતે આઠ લોકો એ ભંડકિયા જેવા ઘરમાં છુપાઈ રહ્યા હતા અને એ ઘરમાં એને કેવી રીતે પોતાના દિવસો અને રાતો 2 વર્ષ સુધી કેવી રીતે વિતાવ્યા એ મ્યુઝિયમમાં એ બધું દેખાડવામાં આવ્યું છે. એ ઘરને જે લોકોએ મ્યુઝિયમ બનાવી દીધું છે ને ત્યાં બધી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે અમે લોકોએ જોવા ગયા ત્યારે હું અતિશય ભાવવિભોર થઈ ગઈ એ બધું જોઈને. અને મેં ભૂલ શું કરી કે ત્યાં જે પુસ્તકાલય હતું એમાંથી એન ફ્રેન્કની ડાયરી ખરીદીને સંગીતાને આપી. બસ એને એમ્સ્ટરડેમમાં જ એ રાત્રિના આખી રાત જાગીને એ આખી ડાયરી વાંચી અને પછી મને બીજે દિવસે કહ્યું કે સુધીર આનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે, ભાષાંતર થયેલું છે. એટલે મેં કીધું કે મારી જાણમાં નથી પણ વિશ્વની ઘણી બધી ભાષાઓમાં થયેલું છે. એટલે સંગીતા ફોર્સ્ડ મી, એને મને એમ્સ્ટરડેમમાંથી દીપક મહેતાને ફોન કરાવ્યો અને એમની આગળ જાણવા માંગ્યું કે આ એન ફ્રેન્ક ડાયરીનો કોઈએ ગુજરાતીમાં ભાષાંતર કે અનુવાદ કર્યો છે. દીપકભાઈએ બીજે દિવસે પછી તપાસ કરીને અમને જણાવ્યું કે ના, આ ડાયરીનો કોઈએ અનુવાદ કે ભાષાંતર કર્યું નથી ગુજરાતીમાં. અધિકૃત રીતે પછી સંગીતાએ આના જે ટ્રસ્ટીઓ હતા એની જોડે વ્યવહાર કર્યો. સ્વિટ્ઝરલેન્ડમાં એનું એન ફ્રેન્ક ફાઉન્ડેશન છે. એના ફાધરે, એન ફ્રેન્કના ફાધર ઓટો ફ્રેન્કે એ ફાઉન્ડેશનની ત્યાં સ્થાપના કરી હતી અને એ ફાઉન્ડેશન હજી સુધી ચાલે છે. અને એ ફાઉન્ડેશનમાં અમે લોકોએ કોરસ્પોન્ડન્સ કર્યું, એ લોકો પાસેથી પરમિશન મગાવી, એ લોકોએ ત્યાં આગળ અમને અમારી પાસે થોડું ડોનેશન $500 એટલે કે લગભગ 41,000 રૂપિયા એટલું ડોનેશન એ લોકોએ માંગ્યું. કારણ કે એ લોકોને પણ ફાઉન્ડેશન રન કરવામાં, સંગીતા એ છે ને $500 તે હજુ મને આપ્યા નથી. હા, હવે તો ડોલર નો ભાવ 82 થઈ ગયો છે. આ મારું પુસ્તક વેચાયા કરશે એટલે એમાંથી પૈસા ભેગા કરીને આપી દઈશ. પણ સંગીતા એન ફ્રેન્ક ના જીવન થી એની ડાયરી વાંચીને એટલી બધી પ્રભાવિત થઈ ગઈ કે ધ્રુસકે ધ્રુસકે રડેલી હતી. અને એ જયારે લખાણ એનો અનુવાદ પણ કરતી હતી ત્યારે એના આંસુ લૂછા કરતી હતી. એટલે સંગીતા મને એક તો વાત કે ચલો હવે આવી તો કેટલીય બધી લોકોની ડાયરીઓ હોય છે ને આત્મકથા હોય છે ને બાયોગ્રાફી હોય છે. મેં પણ મારી પોતાની આત્મકથા લખી છે. પણ તે જે સમય ગુજાર્યો મને લાગે છે કે તમે લગભગ આ તૈયાર કરતા 2-5 વર્ષ તે લગાડ્યા હતા, ટોટલ 6 વર્ષ. અને દર્શક મિત્રો, સંગીતાએ આ બધું શરૂ લાનું અનુવાદ કરવાનું શરૂ કર્યું અને આ પુસ્તક પ્રકાશિત થયું એ દરમિયાન તમે કેટલાય પ્રવાસો વર્ણનો લખ્યા, કઈ પેલી કાકા કાલકર પ્રવાસ વર્ણન નિબંધ સ્પર્ધા આયોજિત, કઈ કેટલું બધું કર્યું. પણ એને આ ડાયરી એકદમ પરફેક્ટ લખવી હતી, એકદમ એમ જ જાણે કે હવે આ તમે વાંચશો ને તો તમને એમ લાગશે કે આ જાણે એન ફ્રેન્ક પોતે જ બોલી રહી છે. એટલે એને સુંદર લખી એટલે જેને સમય લીધો. મને બહુ જ મને સતત એવું લાગતું હતું કે એન ફ્રેન્ક ની સાથે મને બહુ તાદાત્મ્ય ફીલ થતું હતું હંમેશા. કે ક્યારેક ક્યારેક તો મને એવું લાગતું હતું કે હું પોતે તો ગયા જન્મમાં એન ફ્રેન્ક નહોતી ને, કોઈ વાર એવું લાગતું હતું એન ફ્રેન્ક મારી પોતાની બહેન તો નથી ને. આવું આટલું બધું મને એની સાથે સોલમેટ જેવી ફીલ આવતી હતી જ્યારે જ્યારે એનો ભાષાંતર અનુવાદ કરતી હતી ત્યારે. અને દર્શક મિત્રો, સંગીતાએ સમય 4-5 વર્ષનો લીધો આ અનુવાદ કરવામાં. મારી આગળથી $500 પણ અપાવ્યા એન ફ્રેન્ક ફાઉન્ડેશનને આ અનુવાદ કરવાના હક્કો લેવા માટે. અને આ પુસ્તક જ્યારે એને લખીને તૈયાર કર્યું ત્યારે એનું વિમોચન જૂ જાતિના જે મુંબઈના વડા છે મિસ્ટર સોલોમન એમના હાથે એક બહુ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં આવેલી ડેવિડ સાસુન લાઇબ્રેરી
વિમોચન કર્યું. અને એ વખતે એક નાનકડી મેં નાટિકા લખેલી હતી એન ફ્રેન્ક ની, એ ભજવાળી તે લખી છે, એ ભજવી અને બહુ બહુ સુંદર રીતે એને આનું આ વિમોચન કર્યું. પણ મને હજી દિવસ યાદ છે, 16 જાન્યુઆરી 2020 ના દિવસે અમે લોકોએ આ પુસ્તકનું વિમોચન કર્યું. તે છતાં પણ મજાની વાત એ છે કે છોકરીએ આટલું બધું વીતવા છતાં પણ એને પોતાની આશા નહોતી છોડી, પોઝિટિવિટી નહોતી છોડી. અને સતત આ પુસ્તકમાંથી આપણને એ જ શીખવા મળે છે કે તમારા પર ગમે એટલી મુસીબતો આવે પણ તમારે તમારી આશા, તમારો ઈશ્વર પરનો ભરોસો એ બધું ન છોડવું જોઈએ. બસ એ વસ્તુ આ બધી એમ પ્રેમ કે આ પુસ્તકમાં લખી. દર્શક મિત્રો, સેકન્ડ વર્લ્ડ વોર એમાં જર્મની અને યુરોપના દેશોના લોકો ઉપર અને ખાસ કરીને યહૂદીઓ ઉપર શું શું વીત્યું હતું, કેવું કેવું વીત્યું હતું એનો આપણને બિલકુલ ખ્યાલ નથી, અંદાજ જ નથી. હા, આપણે એવું જાણીએ છીએ કે હિટલરે ઘણા બધા લોકોને મારી નાખ્યા અને પછી હિટલર હારી ગયો. છેલ્લે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાઈ અને હિટલર હારી ગયો અને ઘણા બધા લોકો મરી ગયા. પણ યહૂદીઓ ઉપર જે અત્યાચાર થયા હતા, અમાનુષી પણ એના માટે શબ્દ ઓછો છે, એ તમને આમાં જાણવા મળશે. તમે આ વાંચશો તો તમારા રૂવાડા ખડા થઈ જશે અને તમને એમ વિચાર આવશે કે આ એન ફ્રેન્ક અને એના ફેમિલીએ 2 વર્ષ જેટલો સમય એક ભંડાકીયામાં કેવી રીતે કાઢ્યો છે. અને આ ત્યારે મનમાં કેવા કેવા વિચારો આવે, સાથે રહેતા યુવાન છોકરા જોડે એના વિશે કેવા વિચારો આવે, એના માતા પિતા વિશે કેવા વિચારો આવે અને હિટલર વિશે કેવા વિચારો આવે, આ બધું આપણે કલ્પના જ નહીં કરી શકીએ. એને આપણા ગાંધીજીનો પણ ઉલ્લેખ એમાં કરેલો. હા, એટલે દર્શક મિત્રો, તમે આ પુસ્તક જરૂરથી વાંચો. તમને ભંડાકિયામાં એક યુવતી 2 વર્ષ સુધી કેવી રીતે સંતાઈને રહી અને એને કેવી રીતે જીવન ગાળ્યું તમને એની જાણ થશે. ભંડકિયામાં રહીને પણ એ લોકોએ પોતાની સેન્સ ઓફ હ્યુમર ને એ બધું જે જાળવી રાખ્યું છે, વિનોદ વૃત્તિ ને એ બધું, એનું પણ એમાં એને. પણ સંગીતા, તું તો જયારે આ લખતી હતી ને ત્યારે તે તો મને રડાવ્યો હતો, તડપાવ્યો હતો. એ બરાબર છે. પણ આ પુસ્તક ખરેખર આ એટલે ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે માની ના શકાય કે આ છોકરી 12-13 વર્ષની છોકરી આવું લખાણ લખી શકે, આટલી મેચ્યોરિટી એના લખાણમાં. એટલે કદાચ એમ કહી શકું કે હજી આજ સુધી એ વાતના વિવાદો થાય છે કે ખરેખર એન ફ્રેન્કે આ પુસ્તક લખ્યું હતું કે નહીં, કે કોઈ બીજાનું. પણ કોન્ટ્રોવર્સી ભલે ચાલ્યા કરતી પણ હું એકદમ 100% એકદમ દ્રઢપણે માનું છું કે આ પુસ્તક એ 12-13 વર્ષની છોકરી એ જ લખ્યું છે. અને એ સંગીતા, તું આમાં બધું વાલી કિટ્ટી એટલે ખૂબ વાલી કિટ્ટી છે. એના છે ને, એના જન્મદિવસે એને એક ડાયરી ગિફ્ટમાં મળી હતી એન ફ્રેન્કને. એટલે એને નક્કી કર્યું કે હું હવેથી મારે, એને સ્કૂલમાં તે વખતે એમ કહેવામાં આવ્યું કે તમારે રોજ તમારી રોજનીશી લખવી જોઈએ, ડાયરી લખવી જોઈએ. એટલે એણે નક્કી કર્યું કે હું આજથી મારી ડાયરી લખીશ. અને એટલે કે ડાયરીનું નામ શું, આમ આ કોણ, એટલે એની એ ડાયરી જે છે એને એણે પોતાની સહેલી બનાવી દીધી અને એને એને નામ આપ્યું કિટી. એણે નક્કી કર્યું કે આ એક એવી કાલ્પનિક વ્યક્તિ છે કે જેને હું મારા જીવનની બધી જ વાતો, મારા દિલની બધી જ વાતો જેની સાથે હું વહેંચી શકીશ, શેર કરી શકીશ.
એમ કરીને એને એને કિટી નામ આપ્યું ને આખા બધા જ લેટર્સ જે લખાય છે રોજ નીચે લખાય છે એ બધી કિટીને સંબોધીને લખાય છે. તો દર્શક મિત્રો, આ સર્જક સંગીતા જોશી નું આ સર્જન. હા, પણ હજી મારે બીજી એક વસ્તુ પણ કહેવાની છે. ઓકે, બોલ બોલ બોલ. હા, આ પુસ્તક વિશે મારી નજરે એન ફ્રેન્ક. આ પુસ્તક મેં આ પુસ્તિકા જે હું એની સાથે એટેચ કરી છે એના વિશે હું ખાસ લખવા માંગુ છું કે આમાં મેં ફક્ત એન ફ્રેન્કની ડાયરીનો અનુવાદ કર્યો છે એવું નથી. આ એની સાથે હું આ પુસ્તક એટલા માટે એટેચ કર્યું છે કે ત્યાર પછી મેં ખૂબ રિસર્ચ કર્યું કે જ્યારે એન ફ્રેન્ક એના ફેમિલી સાથે પકડાઈ ગઈ અને પછી હોલોકોસ્ટમાં એ લોકોએ જવું પડ્યું પોતાનું જે ભંડકિયું હતું એ છોડીને, ત્યાર પછી એના પર શું શું વીત્યું અને કેવી રીતે એણે પોતાની જિંદગી ત્યાં આગળ ગાળી અને કેવી રીતે એનું મૃત્યુ થયું એ બધું રિસર્ચ મેં ખૂબ બધા પુસ્તકો તે વખતના છાપા તે વખતની ઘણી બધી સામગ્રી બધી ઉથલાવી બધું શોધી શોધીને સંશોધન કરીને પછી મેં આ પુસ્તક લખ્યું છે. અને સુધીર, એટલે જ મેં એના આનું મૂલ્ય આપ્યું છે અમૂલ્ય. આનું કોઈ મૂલ્ય નથી, કારણ કે જે રીતે આમાં શોધખોળ કરીને મેં લખ્યું છે એ મને પોતાને એમ લાગે છે કે આ એક બહુ અમૂલ્ય વસ્તુ મારાથી લખાઈ ગઈ છે. ખરેખર બહુ જ બહુ જ સુંદર વાંચવા લાયક પુસ્તક છે આ, બેઉ સમજવા લાયક પુસ્તક છે આ. વાંચવાથી તમને ઘણું ઘણું જાણવા મળશે, બીજા વિશ્વયુદ્ધ વિશે જાણવા મળશે, જીવ જાતિ વિશે જાણવા મળશે, અને સૌથી વધુ તો મારી વાઇફે કેટલી મહેનત લીધેલી છે એ પણ તમને આ વાંચતા જાણવા મળશે. તો દર્શક મિત્રો, તમે જો હજુ સુધી આ એન ફ્રેન્કની ડાયરી જે સંગીતા જોશીએ લખી છે અને એની સાથે જે બીજી પુસ્તિકા છે મારી નજરે એન ફ્રેન્ક, એ જો તમે વાંચી ન હોય તો જરૂરથી વાંચો. તો તમને આ પુસ્તક જોઈતું હોય તો તમે અમારે ત્યાં આવી શકો છો, તમને આ પુસ્તક પણ અમે આપશું. પણ આ જરૂરથી વાંચવા જેવું પુસ્તક છે, સમજવા જેવું પુસ્તક છે, જાણવા જેવું પુસ્તક છે. અને એટલે જ જે વિશ્વમાં સૌથી વધુ વંચાય છે એ બાઇબલ પછી બીજા નંબરે આ એન ફ્રેન્કની ડાયરી વંચાય છે. અને આજે વિશ્વની દરેકે દરેક ભાષામાં એનું ભાષાંતર થયેલું છે. અને મને એ વાતનો ગર્વ છે કે મારી ધર્મપત્નીએ એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તો પ્લીઝ જરૂરથી વાંચજો. અને એક મારી એવી પણ ઈચ્છા છે કે આ ડાયરી જો કોલેજમાં કે સ્કૂલમાં જો આને લેવામાં આવે કોર્સમાં પાઠ્યપુસ્તક તરીકે અથવા તો રેપિડ રીડર તરીકે તો આપણા સ્ટુડન્ટ્સને ખૂબ એનો ફાયદો થશે. જોઈએ હવે કેવું થાય છે. અને આજે અમને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સંગીતા. અહીંયા તું આવી તારી જોડે મેં સાંભળી કરી એ બધા તારો પણ આભાર. હંમેશા બીજા સાથે કરતા હોઈએ છીએ, આજે અમે બંને એકબીજા સાથે કરી છે. મને પણ બહુ ગમે. ચલો નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. થેન્ક યુ.